हेलो विद्यार्थी मित्रों, दरेक विद्यार्थी मित्रों ने सवारना जय श्री कृष्ण अने गुड मॉर्निंग। गई कालना लेक्चर पछी आपणे वळी पाछा आजे मळ्या छीए त्यारे वात मारे करवी छे कृषि क्षेत्रे थयेला टेक्निकल सुधारा अने कृषि क्षेत्रे थयेला संस्थागत सुधाराओनी आपणे वात करी अने हवे हरियाळी क्रांति विशे माहिती आपणे मेळवाना छीए। त्यारे हरियाळी क्रांति छे शुं? तो माय डियर फ्रेंड, 1947 भारत ने आज़ादी मिली त्यार पछी खेती क्षेत्र की अंदर जे कोई थई रहेला फेरफारों के जेनो समावेश हरियाळी क्रांति में थई रह्यो छे एटले आप्युं छे। आपणा देश में 1960 दशका में कृषि क्षेत्र हरियाळी क्रांति थई, एटले के ए समयगाळो के ज्यारे देश में अनाजनी तीव्र अछत प्रवृत्ति हती अने एक मुख्य कृषि प्रधान देश होवा छताए, आ वस्तु क्लियर राखजो, एक मुख्य कृषि प्रधान राष्ट्र होवा छताए भारत छे एने बहारना देशोमांथी अनाज आयात करवू पड़तुं हतुं अने आवी परावलंबी परिस्थिति सामे देश झझूमी रह्यो हतो। एटले 1960 अंदर मानव वस्तीना प्रमाणमां सतत थई रहेलो वधारो अने एना कारणोसर आ परिस्थिति थई। तो आ हरियाळी क्रांति 1960 अमल में आवी कई रीते? तो पहलो टॉपिक छे बियारणनी सुधारेली जात, रासायणिक खातरो एनो वधेलो उपयोग, देशना खेडूतोनो प्रचंड पुरुषार्थ, वीज वितरणनी व्यापक व्यवस्था, सिंचाईनी सवलतमां थयेलो सुधारो वगैरे परिबळोथी कृषि क्षेत्रे उत्पादनमां थई रहेला असाधारण वधाराने हरियाळी क्रांति, जेने अंग्रेजी में ग्रीन रिवोल्यूशन कहेवामां आवे छे। भाई आ वस्तु ध्यान राखजो, हरियाळी क्रांति एटले शुं? तो के आज़ादी पछीना समयगाळा दरमियान खेडूतोए रासायणिक खातरो छे, बियारणो छे, सुधारेला जंतुनाशक दवाओ छे, आ बधानो उपयोग कर्यो अने खेडूतोनो पुरुषार्थ, वीजळी सवलतो, सिंचाईना कारणोसर खेतीनी अंदर उत्पादननुं प्रमाण वधारवा माटे थई अने जे काई प्रकारे उत्पादन वधारवा माटेना प्रयत्न आधुनिक धोरणे थया अने उत्पादन वध्युं छे एने हरियाळी क्रांति कहेवाય છે। એટલે એની વ્યાખ્યા થઈ, પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય તો આ પહેલો મુદ્દો તમારે લખવાનો। બીજું, હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ઉપજની અંદર વધારો થાય, ખેડૂતો જે વાવે છે એના ઉપજની અંદર વધારો થાય, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવે અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળે। એટલે આ એક એનો હેતુ રહ્યો હતો કે ભાઈ ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદન વધે। અને માય ડિયર ફ્રેન્ડ, ત્રીજા મુદ્દામાં આપણને સ્પષ્ટતાથી કહી દીધું કે હરિયાળી ક્રાંતિને લીધે ઘઉં અને ડાંગરના પાકની અંદર વિક્રમભાઈ જનક એટલે ખૂબ મોટા પ્રમાણમાં હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે અને દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી, એ કૃષિ પ્રધાન રાષ્ટ્ર હોવા છતાં ખાદ્ય અન્નની જે અછત હતી એ અછતની જગ્યાએ આજે અનાજની પર્યાપ્ત ભંડારો થયા છે। અને એક ખુશીની વાત એ પણ છે કે ભારત આજે વિશ્વના દેશોની અંદર અબજો રૂપિયાની વસ્તુઓની નિકાસ કરી રહ્યો છે। એટલે ખેતી ક્ષેત્રની અંદર હરિયાળી ક્રાંતિ પછી જે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થયો છે, ધીમે 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 ઉત્પાદન વધતું ગયું છે, એના કારણોસર આ નિકાસ થઈ રહી। બીજું કે ભારત દુષ્કાળ જ્યારે અનુભવતો ત્યારે એક એવા આગવી દયનીય પરિસ્થિતિમાં ભારત મુકાઈ જતો દુષ્કાળમાં। એટલે એક સમયે ભારત દુષ્કાળના સમયમાં અનુભવતો પ્રકોપ હતો અને હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી, કારણ કે હરિયાળી ક્રાંતિને લીધે માત્ર ચોમાસાની ઋતુમાં નહીં પણ ઉનાળામાં, શિયાળામાં સિંચાઈની મદદથી પાક લેવા લાગ્યા અને એના કારણોસર ઉત્પાદન વધારે થાય ત્યારે અનાજનો બફર સ્ટોકને કારણે દુષ્કાળની કે અછતની પરિસ્થિતિમાં સરળતાથી આપણે સામનો કરી શકીએ છીએ। ભાઈ, બફર સ્ટોક એટલે અનાજનો એવો સ્ટોક કે જે અગાઉ આપણે સંગ્રહી રાખ્યો હોય,
બારે માસનું અનાજ જેમ આપણે ઘરમાં ભરી લઈએ કઠોળ ને બધું, તેને બફર સ્ટોક કહેવાય. જ્યારે જરૂર પડે ત્યારે આપણે ઉપયોગની અંદર લઈ શકીએ. એટલે સરકારે પણ આ બફર સ્ટોકનું ઉત્પાદન, બફર સ્ટોક જે છે એનું સંગ્રહણ કરી રાખ્યું છે. બીજું, અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિના સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધ છે. ભાઈ ધ્યાન રાખજો, અન્ન ક્ષેત્રની અંદર આ હરિયાળી ક્રાંતિ લાવવી એ ખેતી ક્ષેત્રની અંદર તો છે જ, પરંતુ દેશનું સ્વાવલંબન પ્રાપ્ત કરે છે. એક સમયે ભારત ઘઉંની ડોંગરની આયાત કરતો, આજે ભારત એની નિકાસ કરવા લાગ્યો છે. બીજું કીધું કે આજે રોકડિયા પાકનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકનું વાવેતર અને ઉત્પાદન ઘટ્યું છે, અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વની અંદર દેશમાં કૃષિ ક્ષેત્રે ઉન્નત એટલે સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચાડવા માટે તો આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિ કરવી પડશે. માય ડિયર ફ્રેન્ડસ, આપણે જે અત્યારે કાર્ય કરી રહ્યા છીએ એનાથી હજી તો દુનિયાના દેશોની જેમ આપણે આગળ વધ્યા નથી. એટલે જો આપણે એની જેમ આગળ વધવું હોય તો હજી એક આવી બીજી હરિયાળી ક્રાંતિ લાવી પડે. જે ટેકનોલોજી છે એના કરતાં કંઈક વિશેષ દુનિયાના દેશો સાથે આપણે હળીમળીને કરીએ એ જરૂરી છે. નહીંતર વિશ્વ અર્થતંત્રની અંદર ભારતીય અર્થતંત્ર પાછળ રહી જાય. એટલે હજી જે દુનિયાએ વિકાસ સાધ્યો છે એના કરતાં વધારે વિકાસ કરવા માટે આપણે ઘણું કરવાનું બાકી છે. તો માય ડિયર ફ્રેન્ડ, આઝાદી પછી કૃષિ ક્ષેત્રે થયેલા સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સિંચાઈની સગવડતાના કારણોસર જે ઉત્પાદનમાં વધારો થયો છે, આજે ઉત્પાદનમાં વધારો થયો છે એ વધારાનું જે ઉત્પાદન છે એને હરિયાળી ક્રાંતિ કહેવાય. તો માય ડિયર ફ્રેન્ડ, ભારત આઝાદી પહેલાંથી જ વર્ષોથી જ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, તો એની અસર શું છે? તો એ છે, તો નવો પ્રશ્ન અહીંથી શરૂ થાય કે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જણાવો. તો પહેલું તો કે માય ડિયર ફ્રેન્ડ, વર્ષોથી ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે, અને આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. કેમ? તો કે ઉદ્યોગ ક્ષેત્રની અંદર લોકો જોડાવા મળ્યા, એટલે ખેતીની અંદર જે પ્રચ્છન્ન બેરોજગાર હતા એ આપણે જોઈ ગયા તે 15મા પાઠની અંદર, 16મા પાઠની અંદર, ભલે સિલેબસમાં નથી પણ એ જરૂરી છે અને જોઈને આપણે જોઈ ગયા હતા. એટલે અહીંયા આપણને સ્પષ્ટતાથી આપવામાં આવ્યું કે થોડુંક એની અંદર પ્રમાણ ઓછું થયું છે. અને પણ હજુ અર્થતંત્રની જો વાત કરીએ, અર્થતંત્ર એટલે દેશ, રાષ્ટ્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. તો કે કઈ રીતે? તો પહેલું, તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી આપે છે. એટલે ભારત કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે એટલે જ કહ્યું છે કે મોટાભાગના લોકો ખેતીમાંથી આવક મેળવે, કારણ કે ભારત ગામડાનો બનેલો દેશ છે અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતીમાંથી આવક પર્યાપ્ત કરે છે. બીજું કે કૃષિ ક્ષેત્રે દેશના લગભગ કુલ ઘરેલુ પેદાશનો 17% હિસ્સો ધરાવે છે. GDP એને કહેવાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, કુલ ઘરેલું પેદાશ, જે ટોટલ જે ઉત્પાદન થાય એના 17% હિસ્સો. 19મા પાઠની અંદર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન આપણે ભણીશું ત્યારે જોશું કે ટોટલ દેશમાં 100% જેટલું ઉત્પાદન થતું હોય, નિકાસ થતો હોય, એમાંથી 17% ખેતી ઉપર આધાર રાખે છે. અને ભારતમાં મહત્ત્વની કૃષિ પેદાશોમાં ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, સણસા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેની નિકાસ બહારના દેશમાં આપણે કરીએ છીએ, જેનાથી આપણે સારામાં સારું વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશોના ઉત્પાદનની અંદર વિશ્વમાં ભારતનું સ્થાન બીજા નંબરે છે. આ હેતુલક્ષી સવાલમાં તમને પૂછાય છે, જરાક અહીંએ રાખજો, બીજા નંબર ઉપર છે. સુતરાવ કાપડ હોય, ખાંડ હોય, કાગળ હોય, તેલ હોય વગેરે ઉદ્યોગોને પોતાની જરૂરી સામગ્રી, ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણના ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. પ્રસંસ્કરણ એટલે શું? તો પ્રસંસ્કરણ એટલે વસ્તુમાંથી વસ્તુ બનાવવાની પ્રક્રિયા, જેને પ્રસંસ્કરણ કહેવામાં આવે છે.
અને એ ખેતી ઉપર આધાર રાખે. માની લો કે ખાંડ બનાવી છે તો શેરડી જ ન બને તો ખાંડ બને નહીં. સુતરાવ કપડાં આપણે પહેરીએ છીએ ને આપણે બનાવવા છે તો કપાસ જનું ઉત્પાદન જ ન થાય તો સુતરાવ કાપડ પણ બને નહીં. એટલે આ પ્રસંસ્કરણની વાત કરી છે. અને બીજું કે કૃષિ ભારતના લોકોને મહત્ત્વનું એ છે કે ખોરાક પૂરો પાડે છે. બાજુના કોષ્ટકમાં તમે જુઓ તો વર્ષ 2009-10થી માંડી અને 14-15નો રેશિયો આપ્યો છે કે જેની અંદર ઉત્પાદનની અંદર વધારો થાય છે. એટલે આ એક ઉત્પાદનની આપવામાં આવ્યું છે. જોકે અનિયમિત ને અનિશ્ચિત વરસાદ છે, અલ્પ પ્રમાણની અંદર સગવડ સિંચાઈની છે જેવા કેટલાક ક્ષેત્રને કારણોસર બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ, ભાઈ સાતત્યપૂર્ણ, સાતત્યનો મિનિંગ થાય જે પ્રક્રિયા જે પ્રવૃત્તિ સતત ચાલતી હોય છે તે. અને ભારતનો પ્રમાણ સાતત્યપૂર્ણ નથી રહ્યું એની પાછળનું કારણ, વરસાદ પડે તો બોપડે, ન પડે તો ન પડે, ક્યારેક માવઠું થાય, અનિયમિત વરસાદ થાય, જેના કારણોસર ઉત્પાદનનું પ્રમાણ આપણે જેટલું જોઈએ છે એટલું જરૂરી પ્રમાણમાં થતું નથી. એટલે એક કારણ છે કે સતત ઉત્પાદન નહીં થાય. પછી અનાજ સંરક્ષણ, આજે કોઈપણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી થયા. જો ભાઈ ધ્યાન રાખજો, જે રાષ્ટ્રની અંદર અન્નની જરૂરિયાત વધારે થતી હોય અને બહારથી જ આયાત કરવું પડતું હોય તો એ રાષ્ટ્ર એની સ્વતંત્રતા ઉપર જોખમ મુકાઈ શકે. કારણ, તમે અન્ય દેશ પાસેથી નકરું આયાત જ કરો છો. સામે તમે નિકાસ કરતા નથી, વેચાણ કરતા નથી, આવક થતે નથી, પરિણામે તમારો વિકાસ પણ થતો નથી. એટલે કીધું કે હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા, અનાજ ઉત્પાદનમાં વધારે સાથે દેશની વસ્તીમાં વધારો થયો. જો અનાજ ઉત્પાદનની સાથે સાથે દેશની વસ્તીમાં વધારો થયો, 1951 આ બે આંકડા યાદ રહ્યો, 1951માં ભારતની વસ્તી આશરે 36.10 કરોડની હતી અને આજે 125 કરોડથી વધારે થઈ ગઈ છે. અને તેની સામે અનાજની માંગનું જો આપણે માહિતી મેળવીએ તો તેની સામે છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં જ્યારે વસ્તીનું પ્રમાણ 36.10 કરોડનું હતું ત્યારે ઉત્પાદન 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થતું, વધીને 2013-14માં વિક્રમજનક સપાટીએ પહોંચ્યું, 265.04 કરોડ ટન, 265.04 કરોડ ટન જેટલું ઉત્પાદન થયું. એટલે જે ઉત્પાદન 51 કરોડનું હતું તે વધીને 265.04 કરોડ થઈ ગયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકાય. અને આ ભંડારને ટકાવી રાખવો, તેમાં વધારો કરવો આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરી અને દુષ્કાળના સમયમાં કે ઓછા ઉત્પાદનના સમયની અંદર અનાજની તંગી જ્યારે હોય ત્યારે એને અટકાવી શકાય. એનું સીધું ઉદાહરણ કોરોના કાળ છે. લોકોના નોકરી ધંધા વ્યવસાયો બંધ હતા તો ખાવા માટેનું અનાજ તમામ લોકોને પૂરી પડે એટલે સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણ સંધા લોકોને કર્યું છે. તો બધા લોકોને કર્યું, એની પાછળનું કારણ કે આપણી પાસે રહેલો બફર સ્ટોક એનો ઉપયોગ આવા સમયે થઈ શકે છે. એટલે અહીંયા આપ્યું છે કે અનાજનો બફર સ્ટોક જે છે એના કારણે આ અનાજ હજારો ગરીબોના પરિવારને વિનામૂલ્યે આપી એમની ભૂખ મિટાવી શકાય છે. એટલે અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. એટલે ખાદ્યાન્ન અનાજનો બગાડ અટકાવવો એ આ સમયની તાતી જરૂરિયાત છે. તાતી એટલે ખૂબ જરૂરી છે. આપણે જેટલું ખાઈએ, જેટલું ખાઈ શકાય એટલું જ થાળીમાં લઈએ અને પૂરું કરીએ,
જમવામાં ગયા હોય, લગ્ન પ્રસંગમાં ગયા હોય ને આપણે ગમે તે મેઠવાળ મૂકી દઈએ, આવું મિત્રો બિલકુલ નહીં કરો. નસીબ આપણા સારા છે કે આપણને બેઠક ખાવાનું યોગ્ય મળે છે. બાકી રોડ રસ્તા ઉપર નીકળતા લોકોને તમે જુઓ, નથી એને ખોરાક સારો મળતો, નથી રહેવા મળતો, એવી ગરીબીમાં જીવતા હોય છે. જરાક એ વિચાર કરીએ અને અનાજનો કોઈ પણ બગાડ કરવો જોઈએ નહીં. એટલે તો લગભગ હું માનું ત્યાં સુધી ઘણા બધા મંદિરો કે અન્નક્ષેત્રમાં કે ધર્માદાનું કંઈ થતું હોય ત્યાં ભોજન લીધા પછી થાળી લઈને તમે જાઓ ને તો જ્યાં કાઉન્ટર મૂક્યા હોય થાળી નાખવાના, ત્યાં માણસો ઊભેલા હોય, તમારી થાળીમાં કાંઈ પણ વસ્તુ ભાળે એટલે તમને ખવડાવે. આ ખરેખર જરૂરી છે. તમે નથી ખાઈ શકતા તો તમે લ્યો નહીં, અને લ્યો તો એને પૂરું કરો, અનાજનો બગાડ ન કરો. સરસ આ વાત આપણને આપી છે. તો એ મિત્રો તો એક સમજવા જેવો મેસેજ છે, અનાજનો બગાડ નહીં કરવાનો. અનાજ સંગ્રહણ કરવું અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી, એટલે સારી કરવી અત્યંત આવશ્યક છે. કારણ શું કે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો કર્યો છે, ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી અને એક સારી શરૂઆત કરી છે. અને હવે મારે જે કહેવું છે તે અગત્યનો સવાલ આ પ્રકરણમાં આઈએમપી સવાલોમાંનો એક, તમે 16મું ચેપ્ટર વૈશ્વિકીકરણ ભણી ગયા ને એના ઉપર આધારિત છે. એ સિલેબસમાં પણ આપણે ત્યાં અભ્યાસક્રમમાં ન હોવા છતાંય આની સાથે કોલેબોરેશન છે. જો તમને વૈશ્વિકીકરણ જ ન આવડે એટલે તમે આ પ્રશ્નનો જવાબ લખી શકવાના નથી, એટલે આ ધ્યાન રાખજો. ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસર, છેલ્લો ને લાસ્ટ ક્વેશ્ચન, પછી આપણું પ્રકરણ પૂર્ણ જાહેર થાય છે. ભારતનો જે ખેડૂત છે એ તેની ખેત પેદાશોને વિશ્વ બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાય છે. અને વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રમાં કેટલાક પરિવર્તન આવ્યા. જો આપણે એ જોવાનું છે કે દુનિયાના દેશમાં જુલાઈ 1991થી જે વૈશ્વિકીકરણ થયું એટલે ભારતમાંથી દુનિયાના બધા દેશોની અંદર વેપાર ધંધો કરી શકવા મળ્યા, તો એની અસર ખેતીમાંથી શું થઈ. તે વૈશ્વિકીકરણથી ખેતી ક્ષેત્રની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. જેમ કે ખેતીના પાકની કોઈ નિકાસ કરવાની પ્રક્રિયા માટેની પ્રક્રિયા સરળ થઈ ગઈ. જો ખેતી પાકને જ્યારે નિકાસ કરવાની વાત આવે ત્યારે આ પ્રોસેસ એકદમ કેવી થઈ ગઈ છે, સરળ થઈ ગઈ છે. એટલે આ જરા ખાસ એક નોંધ રાખવાની વાત આપી છે. બીજું કે ગુજરાતમાંથી કપાસ અને મરચા તલ એ ચીનના બજારમાં, જો મેડ ઇન ચાઇનાને આપણે અહીંથી વસ્તુ વેચી છે એટલે અહીંની વસ્તુ ચાઇનામાં જવા લાગી. જો કપાસ મરચા તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ દેશોના ફળો એ ભારતના બજારમાં મળતા થયા છે. અને વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ કપાસના બીટી બિયારણો આવ્યા અને એને લીધે ખેતી ખર્ચા ભરી. જીનેટિકલી મોડિફાઈડ જે બિયારણો છે, સુધારેલા બિયારણો, એ મોંઘા આવ્યા અને મોંઘા આવ્યા એને કારણોસર ખેડૂતોને લેવા પરવડે નહીં. અને જો સારી ખેતી કરવી હોય તો આ જરૂરી છે. પણ માય ડિયર ફ્રેન્ડ, કૃષિ ક્ષેત્રની શરૂઆતના પ્રકરણમાં જ આપણે જોઈ ગયા કે અહીંયા ખેતરના કદ નાના હોવાથી મોટા ભાગે વધારે ખર્ચો કરી શકાય તેમ નથી, કારણ કે ઉત્પાદનના પ્રમાણની અંદર એટલો બધો વધારો થયેલો નથી. એટલે જ્યારે ખેતી ક્ષેત્રની વાત કરે છે ત્યારે આ ખાસ યાદ રાખવું. બીજું કે વૈશ્વિકીકરણને કારણોસર ખેતી ખર્ચાળ થઈ, કપાસ અને મકાઈ જે છે એનાથી ઉત્પાદનમાં વધારો થયો. આયાત સરળ થતાં ઘર આંગણે જ આપણે કૃષિ ઉત્પાદનની સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, કારણ કે ઘરે ને ઘરે બધું ઉત્પાદન થવા મળ્યું એટલે દુનિયાના અન્ય દેશો પાસેથી આપણે કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુ આયાત આપણે કરી શક્યા નથી. એટલે આયાતનો જે છે એ થયું છે. એટલે ઉત્પાદન વધ્યું એના કારણોસર ઘર આંગણે એટલે આપણા જ રાષ્ટ્રમાં આપણે આયાતનું પ્રમાણ ઘટાડી શક્યા. કેટલાક ઉત્પાદકોને
વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા પેટન્ટ રજિસ્ટ્રેશન, ભાઈ પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત કેમ ઉત્પન્ન થઈ કે તમારા જેવી ડુપ્લિકેટ વસ્તુઓ બીજા બનાવીને ન વેચે એટલા માટે થઈ અને તમે એનું રજિસ્ટ્રેશન કરાવો. તમે જો જીવરાજ 9 નંબર નીચે આવ્યો તેના ઉપર લોગો લખ્યો બધું કમ્પ્લીટ હોય કે જે સરકારમાં નોંધણી હોય બીજો વ્યક્તિ આ નામથી આ રીતના કરી શકશે નહીં. એટલે અહીંયા રજિસ્ટ્રેશનની જરૂર થઈ અને વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટર્ન દેશના નામે નોંધાવી જોઈએ. જો દેશના નામે ડિયર ન નોંધાવી શકીએ, માય ડિયર ફ્રેન્ડ ધ્યાન રાખજો, એ રજિસ્ટ્રેશન ન કરાવી શકીએ તો આપણા જેવી જ વસ્તુ દુનિયાના સંધા દેશો વેચવા મળે અને આપણા રાષ્ટ્રની વસ્તુ હોવા છતાંય આપણને નુકસાન થાય. એટલે એ કોઈ લે નહીં, કારણ કે હરીફાઈ જ્યારે થાય ત્યારે હરીફાઈની અંદર આવું જ હોય, સસ્તું કોણ આપે છે ને સારું કોણ આપે છે, અને એ જે તે કંપનીની જ વસ્તુઓ આપણે માંગીએ એ પણ જરૂરી છે અને એટલા માટે હું આપણને આપવામાં આવ્યું છે. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ મુદ્દો ખાસ ક્લિયરિટી સાથે રાખો. ભારતે કૃષિ ક્ષેત્રના બજારની અંદર થતી સ્પર્ધાનો સામનો કરવો અને એમાં ટકી રહેવા માટે ટેકનોલોજી અપનાવી અને ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, એક આ વસ્તુ છે. અને જો કૃષિ ક્ષેત્રે આપણે જોડાયેલા જે લોકો છે એની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા માટે થઈને સરકાર તરફથી આયોજનબદ્ધ રીતે પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી જે છે એ ભવિષ્યમાં વધારાના કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિનો વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના અપનાવવી પડે છે. કેવી? નક્કર વ્યૂહરચના અપનાવવી પડે છે. અને માય ડિયર ફ્રેન્ડ, એક હરિયાળી ક્રાંતિને લીધે આપણે હજી આગળ નથી થયા. આવી બીજી હરિયાળી ક્રાંતિ કરીશું ત્યારે દુનિયાના દેશોની સાથે આપણે તુલના કરી શકશું. કારણ કે મેં હમણાં જ તમને વાત કરી કે વિશ્વ માટે થઈને આપણે બીજી હરિયાળી ક્રાંતિ કરવી પડશે. તો માય ડિયર ફ્રેન્ડ, અહીંયા પ્રકરણ આપણું પૂર્ણ થાય છે અને નીચે જે સ્વાધ્યાયના પ્રશ્નો તમને આપ્યા છે આ બધા જ પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ. એક વખત ફરી વખત રિમાઇન્ડર કરાવી દઉં કે આ બધા પ્રશ્નોના જવાબો વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આપણો સિલેબસમાંથી કેટલાક ચેપ્ટરો કપાણા છે, તમારી પાસેની માહિતી આવી ગઈ છે. તેમ છતાંય જે નથી કપાયેલા ચેપ્ટરો છે તે આપણે ભણવાના છે, પણ એને સમજવા માટે કપાઈ ગયેલા ચેપ્ટરો ક્યાંક જરૂરિયાત પડે તો પણ આપણે એનો ઉપયોગ કરશું, એવું નહીં કે એને કાઢી નાખશું. બરાબર? એટલે આ ધ્યાનમાં રાખવું. અને પ્રકરણ નંબર 10 ખૂબ અગત્યનું છે, જે પણ નોંધ રાખવી. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછા આપણે મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી તમે સ્વાધ્યાયને કમ્પ્લીટ કરજો, તૈયારી કરજો અને બધાને બોર્ડની એક્ઝામમાં સારું પ્રદર્શન થઈ શકે એ માટે અત્યારથી તૈયારી કરો. એના માટે ઓલ ધ બેસ્ટ. આવજો. બાય બાય.